Hello dear students, myself Ashish Kacharya, and today we discuss topic related to hydraulics. In today's topic, we discuss about unit number 8, flow through pipe. So start kari apne. To apne first of all to ye joye ki apne aa video lecture ni andar kaya kaya topics che te cover karvana chhe. To apne aa video lecture ni andar Hazen William no nomogram, like Hazen ane William namna vigyanike je nomogram banavelo che. જેના ઉપરથી આપણને કોઈ પણ બે વેલ્યુ ખબર હોય તો એના ઉપરથી આપણે ત્રીજી વેલ્યુ છે એ ફાઇન્ડ કરી શકતા હોય છે. એટલે એમાં જે એની ચાર વેલ્યુ છે એ કઈ કઈ હોય છે? તો કે એક ક્વોન્ટિટી એટલે કે ડિસ્ચાર્જ જે આપણે કરીએ છીએ તે, ત્યાર પછી હે ડાયામીટર ઓફ પાઇપ ઈ એની અંદર રહેલો હોય છે, પછી લોસ ઓફ હેડ એચએફ જી રહેલો હોય છે, અને વેલોસિટી એટલે કે વેગ રહેલો હોય છે. ત્યાર પછી આપણે જોશું કે કોમ્પ્રેશન ઓફ હાઈટ ઓફ રિઝર્વિયર, એટલે કે જે જળાશયની ઊંચાઈ છે એ શોધવા માટેની જે રીત છે એના વિશે આપણે જાણશું. અને તે પછી આપણે જોશું કે કમ્પાઉન્ડ પાઇપ અને ઇક્વિવેલન્ટ પાઇપ એટલે કે સંમિત શ્રિત પાઇપ અને સમકક્ષ પાઇપ છે એને કેને કહેવામાં આવે છે, અને એના બરાબર આપણે જો ઇક્વેશન જો ગોતવું હોય કે સંમિશ્રિત પાઇપ હોય એને આપણે સમકક્ષ પાઇપમાં ફેરવવું હોય તો એના માટે કઈ રીતે એનું ઇક્વેશન આવે છે એ આપણે આના આ લેક્ચરની અંદર જોશું. તો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ કે હેઝન વિલિયમ નોમોગ્રામ, એટલે કે હેઝન અને વિલિયમ નામના વૈજ્ઞાનિકે જે નોમોગ્રામ બનાવેલો છે એના વિશે આપણે જાણીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો કે આ નોમોગ્રામ ઇઝ અ ગ્રાફ ઇન વિચ લાઇન રિપ્રેઝન્ટ ડિફરન્સ વેરિયેબલ આર અરેન્જ એટ અ સર્ટેન ડિસ્ટન્સ, એટલે કે નોમોગ્રામ એ એક એવો ગ્રાફ છે કે જેમાં જુદા જુદા વેરિયેબલ દર્શાવતી રેખાઓ ચોક્કસ અંતરે ગોઠવેલી હોય છે. ઇચ ઓફ ધીસ લાઇન ઇઝ રાઇટન ઓન અ સ્કેલ રેન્જિંગ ફ્રોમ મિનિમમ ટુ મેક્સિમમ વેલ્યુઝ, એટલે કે એ દરેક રેખા પર ચલાંકનો એટલે કે જે વેલ્યુઝ છે એ લખેલી હોય છે, એ ન્યૂનતમથી માંડીને મહત્તમ કિંમતો છે એ આ સ્કેલ ઉપર છે એ લખેલી હોય છે. ઓર લાઇન્સ કેન બી સ્ટ્રેટ, ડાયાગોનલ ઓર કર્વ, આ રેખાઓ છે માટે આપણે રેખાઓ સીધી પણ મળે છે, ત્રાસી પણ મળી શકે અને વક્રાકાર પણ મળી શકે છે, બરોબર. એની અંદર આપણે જોઈએ તો કે એક નોમોગ્રામ જે છે હેઝન વિલિયમનો એ આપણને અહીંયા દર્શાવેલો છે. એની અંદર જે છે ચાર લાઇનો છે એ કહે આપણને આપેલી છે. જે પહેલી લાઇન છે બરોબર, એ લાઇનની અંદર શું આવે છે? તો કે ક્વોન્ટિટી એટલે કે ડિસ્ચાર્જ જે છે એ કઈ રીતે માપવામાં આવે છે તે છે, બરોબર. તે પછી છે બીજી લાઇન, જે સેકન્ડ લાઇન છે આ, એના અંદર શું આપેલો છે? તો કે ડાયામીટર ઓફ પાઇપ આપેલો છે. તે પછી આ થર્ડ લાઇન જે છે એની અંદર લોસ ઓફ હેડ એટલે કે એચએફ આપેલો છે, અને તે પછી આ જે ફોર્થ લાઇન છે એની અંદર પ્રવાહનો વેગ છે એ આપેલો છે, વેલોસિટી ઓફ ફ્લોઈંગ લિક્વિડ, બરાબર. કહેતો જે પ્રવાહ છે એની જે લિક્વિડ છે એની વેલોસિટી કેટલી થાય એ બધું છે આની અંદર જાણી શકીએ છીએ, બરાબર. તો હેઝન વિલિયમ ફોર્મ્યુલા ઇઝ યુઝ ટુ ડિઝાઇન અ પાઇપલાઇન, પાઇપલાઇનની ડિઝાઇન કરવા માટે હેઝન વિલિયમનું જે ફોર્મ્યુલા છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એ હેઝન વિલિયમનું ફોર્મ્યુલા શું છે? તો કે ક્યુ બરાબર 0.278 ઇન્ટુ સી ઇન્ટુ ડી રેસ ટુ 2.63 ઇન્ટુ આઈ રેસ ટુ 0.54, બરાબર. ક્યુ બરાબર ઇન્ટુ સી ઇન્ટુ ડી રેસ ટુ 2.63 ઇન્ટુ આઈ રેસ ટુ 0.54. આ સૂત્રના મદદથી છે એ આપણે પાઇપલાઇનની ડિઝાઇન છે ડિસ્ચાર્જ માટે આપણે કરી શકીએ છીએ. કેલ્ક્યુલેટિંગ ફ્રોમ ધીસ ફોર્મ્યુલા ઇઝ એક્સ્ટ્રીમલી ટેડિયસ, સો હેઝન વિલિયમ્સ નોમોગ્રામ હેઝ બીન ક્રિએટેડ. ઇફ એની વન નોઝ ટુ વેરિયેબલ ધ રિમેનિંગ ટુ વેરિયેબલ્સ કેન બી ફાઉન્ડ, આ સૂત્રથી ગણતરી કરવું છે એ અત્યંત કંટાળાજનક હોય છે. તેથી હેઝન વિલિયમે શું કર્યું? તો કે આ એક નોમોગ્રામની છે એ રચના કરવામાં આવી, અને જેના ઉપરથી કોઈ પણ બે વેરિયેબલ તમે જાણતા હો તો એના ઉપરથી આપણે શું કરી શકીએ, બાકીના બે વેરિયેબલ એટલે બાકીની બે વેલ્યુ છે એ તમે જાણી શકો છો. એક્ઝામ્પલ તરીકે ઇફ ક્યુ એન્ડ ડી આર અવેલેબલ ધેન હેડ લોસ એન્ડ વેલોસિટી કેન બી ફાઇન, એટલે કે ક્યુ એટલે કે નિકાસ અને ડી એટલે કે પાઇપનો વ્યાસ, આ બે વસ્તુ આપણે જો જાણતા હોઈએ બરોબર તો આના ઉપરથી શું થાય છે? તો કે આપણને હેડ લોસ એટલે કે શીર્ષવે અને એના ઉપરથી પાઇપમાં જે પ્રવાહી છે એના અંદરનો વેગ જે રહેલો છે એ બંને છે એ આપણે આના ઉપરથી જાણી શકીએ છીએ, બરોબર. એની અંદર લેટ અસ અન્ડરસ્ટેન્ડ યુઝ ઓફ નોમોગ્રામ, આપણે જોઈએ કે યુઝ ઓફ નોમોગ્રામ છે એ કઈ રીતે આપણે કરીએ. લેટ ક્યુ બરાબર 10 લીટર પર સેકન્ડ એન્ડ ડી બરાબર 150 mm, બરાબર. બે વેલ્યુ આપણને આપેલી છે, કઈ?
ક્યુ એટલે કે ડિસ્ચાર્જ આપણને આપેલો છે, એ કયો પોઈન્ટ છે? તો કે સી પોઈન્ટ. સી પોઈન્ટ અહીંયા રહ્યો એટલે કે 10 નો પોઈન્ટ છે એ અહીંયા છે. બીજો પોઈન્ટ છે બી પોઈન્ટ આપણને આપેલો છે, બરાબર. બી પોઈન્ટ કયો છે? તો કે ડી બરાબર 150 mm. 150 mm અહીંયા આવે, 140 અને 160 ની વચ્ચે. ત્યાં બી પોઈન્ટ આપણને આપેલો છે અને 150 છે એ ત્યાં આવેલું છે. આ બંનેને જોડતી એક આપણે સીધી રેખા દોરીએ એટલે આપણને જી હેડલોસ વાળી લાઈન છે ત્યાં એક એ પોઈન્ટ મળે છે, અને જી વેલોસિટી વાળી પોઈન્ટ છે ત્યાં આપણને એક ડી મળે છે. તો એની વેલ્યુ કેટલી થઈ જાય છે? તો કે 5 મીટર. હેડલોસ આપણને એના ઉપરથી કેટલો મળે? તો ડિસ્ચાર્જ 10 લિટર પર સેકન્ડ જોતો હોય અને ડી એટલે કે પાઇપનો વ્યાસ છે એ 150 mm જોતો હોય તો એના ઉપરથી આપણને હેડલોસ કેટલો મળે? તો કે 5 મીટર. અને એ પ્રવાહનો વેગ કેટલો થાય? તો કે 0.63 મીટર પર સેકન્ડ જેટલો થાય છે. આ લાઈન છે એ શું કરવાનો છે કે ડ્રો અ સ્ટ્રેટ લાઈન પાસિંગ થ્રુ ધીસ પોઈન્ટ એન્ડ એક્સટેન્ડ ઇટ ઈ વિલ ફાઇન્ડ, બરાબર. એટલે કે આ બે પોઈન્ટ ઉપરથી આપણે આ બે વેલ્યુ ફાઇન્ડ કરી. હવે સેમ એજ રીતે કે ધારો કે તમને એ અને સી ની વેલ્યુ આપેલી હોય તો આને પણ સ્ટ્રેટ લાઈન જોડતી કરીએ તો પણ આપણને આ વસ્તુ મળી જાય. હવે આગળ એવું આવ્યું ત્રાસી અથવા તો સીધી રેખા, ત્રાસી રેખા આપણને મળી ગઈ. હવે કર્વ રેખા કઈ રીતે મળે, વક્રાકાર કઈ રીતે? તો કોઈ પણ ત્રણ વેલ્યુ આપ્યું, ધારો કે અહીંયા 20 આપ્યું હોય, અહીંયા 300 આપ્યું હોય ડાયામીટર, અને અહીંયા ધારો કે આપણને હેડલોસ છે એ 2 મીટર આપ્યો. તો આ ત્રણેને જોડતી લાઈન આપણે બનાવીએ તો એ આપણને કેવી મળે? તો કે એ કર્વ મળે, એટલે કે એ વક્રાકાર આપણને મળે છે. અને એના લીધે આપણે શું કરીએ છીએ? તો કે એ એક વક્રાકાર લાઈન તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. આ શું હતું? તો કે હેઝન વિલિયમ નામના વૈજ્ઞાનિકે જે નોમોગ્રામની રચના કરી છે એ છે, બરાબર. આ જે એક છે એ નોમોગ્રામનો નાનકડો અમથો કટકો જ છે એ આપણે એક્સપાન્ડ કરીને લીધેલો છે. ફરી એક વખત નોમોગ્રામ એ કઈ રીતે વર્ક કરે છે એ જોઈ જઈએ. તો કે નોમોગ્રામ એ એક એવો ગ્રાફ છે જેમાં જુદા જુદા વેરિયેબલ દર્શાવતી રેખાઓ ચોક્કસ અંતરે છે એ ગોઠવેલી હોય છે. એ દરેક રેખા પર ચલાંકનો એટલે કે અલગ અલગ વેલ્યુ ન્યૂનતમથી લઈને માંડીને મહત્તમ કિંમત છે એ લખેલી હોય છે. એનો પર સ્કેલ જે છે એના ઉપર લખેલી હોય છે. માટે આ રેખાઓ સીધી ત્રાસી કે વક્રા પર પણ આપણને મળી શકે છે. પાઇપની ડિઝાઇન કરવા માટે આપણે છે હેઝન વિલિયમે એક ફોર્મ્યુલા પણ આપણને આપ્યું હતું. તો કે ક્યુ બરાબર 278 ઇન્ટુ સી ઇન્ટુ ડી રેસ ટુ 2.63 ઇન્ટુ આઈ રેસ ટુ 0.54, બરાબર. જ્યાં ક્યુ છે એ શું છે? તો કે નિકાસ છે. સી છે એ ડિસ્ચાર્જનો કોન્સ્ટન્ટ છે એટલે નિકાસ ગુણાંક છે. ડી છે એ પાઇપનો વ્યાસ છે અને આઈ છે એ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ છે, બરાબર. આ સૂત્રથી છે એ ગણતરી કરવાનું શું બની જતું હતું? તો કે અત્યંત કંટાળાજનક બની જતું હતું. તેથી હેઝન વિલિયમ નામના વૈજ્ઞાનિકોએ શું કર્યું? તો કે એના મદદથી એક નેમોગ્રામની રચના કરી અને જેમાં કોઈ પણ બે વેલ્યુ તમે જાણતા હો તો બાકીની બે વેલ્યુ પણ આપણે ફાઇન્ડ કરી શકીએ. મિનિમમ આપણે કોઈ પણ બે વેલ્યુ છે એ રિક્વાયર્ડ થાય. આ નોમોગ્રામ મદદથી આપણે કોઈ પણ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો મિનિમમ બે વેલ્યુ તો જોઈએ છે, બરાબર. બે વેલ્યુ હોય તો ત્રાસી રેખા અથવા તો સીધી રેખા મળે, અને ત્રણ વેલ્યુ હોય તો આપણને વક્ર અથવા તો કર્વાકારની રેખા છે એ મળે છે. એમાં આપણે એક્ઝામ્પલ જોયું હતું કે ક્યુ અને ડી. ક્યુ એટલે કે નિકાસ અને ડી એટલે કે ડાયામીટર. આ બે વસ્તુ વ્યાસ, આ બે વસ્તુ આપણને હોય તો તેના મદદથી આપણે શીર્ષવે અને વેગ પણ શોધી શકતા હતા. જેના માટે આપણે જોયું હતું કે ક્યુ બરાબર આપણે 10 લિટર લીધા હતા એના માટે આ પોઈન્ટ છે, અને એ પોઈન્ટને આપણે કેના નામે ઓળખો? તો સી રાખ્યો હતો. ડી હતું એ આપણી પાસે કેટલું હતું? તો કે 150 હતું. એ 140 અને 160ની વચ્ચે આવેલો છે આ પોઈન્ટ, અને એને પોઈન્ટને આપણે બી તરીકે રાખ્યો, બરાબર. આ જે બંને પોઈન્ટ હતા એમાંથી એક પસાર થતી આપણે સીધી રેખા દોરી, અને એ રેખા છે એ હેડલોસના ક્યાં આવી? તો કે 5 મીટર જ્યાં આવે છે, 5 જે વેલ્યુ આવે છે ત્યાં એવું છે. અને જે હેડલોસ છે એ કેમાં છે? તો કે મીટરમાં છે. એટલે એ એચએફની વેલ્યુ શું થઈ જાય? હેડલોસની વેલ્યુ તો કે 5 મીટર થઈ જાય. અને વેલોસિટીને એ ક્યાં આવી? તો કે અહીંયા ડીડીથી 0.6ની આજુબાજુમાં, બરાબર. એટલા માટે ડીની વેલ્યુ, ડી પોઈન્ટની આપણે નામ આપ્યું અને એને આપણે કેટલું લીધું? તો કે 0.63 મીટર પર સેકન્ડ છે એ આપણે લીધું હતું. અહીંયા જો વેલ્યુ ઊંધી છે, વેલોસિટી 0.5, 0.6 ને 0.7 ઊંધી છે. આમાં નીચેથી ઉપર જાય છે, આમાં ઉપરથી નીચે આવે છે. એટલે અહીંયા જે છે 6 અને 7ની વચ્ચે છે, ડાઉનમાં છે, એટલે 0.63 છે એ વેલોસિટી છે મીટર પર સેકન્ડની અંદર છે આપણને મળે છે, ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ કે કમ્પ્યુશન ઓફ હાઇટ ઓફ રિઝર્વેર, એટલે કે જળાશયની
ઊંચાઈ છે એ શોધવા માટેની રીત જે છે એ કઈ કઈ રીત રહેલી છે. તો એની અંદર જોઈએ તો કે વોટર સપ્લાય સિસ્ટમ ફોર એની વિલેજ ઓર સિટી કેન બી ડિઝાઇન બાય ધ થ્રી મેથડ. કોઈ પણ ગામ કે શહેરમાં પાઇપ મારફતે પાણી આપવામાં આવે ત્યારે પાઇપલાઇન અને ટાંકીની ડિઝાઇન કરવા માટે ત્રણ રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. એ કઈ કઈ છે? તો કે ગ્રેવિટેશનલ મેથડ એટલે કે ગુરુત્વાકર્ષણ સિસ્ટમ, બીજી છે ગ્રેવિટેશનલ એન્ડ પમ્પિંગ કમ્બાઇન સિસ્ટમ એટલે કે ગુરુત્વાકર્ષણ અને પમ્પિંગ બંનેની સાથેની સિસ્ટમ, અને થર્ડ છે એ શું છે? તો કે પમ્પિંગ સિસ્ટમ એટલે કે ખાલી પંપ દ્વારા જ છે એ જળાશયથી માંથી આપણે પાણી છે એ બધે જ આપવામાં આવે. બરોબર, આ ત્રણ મેથડનો ઉપયોગ છે કોઈ પણ સિટીમાં છે આપણે પાણીની સપ્લાય જ્યારે કરવી હોય ત્યારે આ ત્રણમાંથી ગમે એક મેથડનો છે એ ઉપયોગ કરવામાં આવે છે. બરોબર, ઇન ધ ગ્રેવિટેશનલ સિસ્ટમ તો હાઈટ ઓફ ધ રિઝર્વિયર એટલે કે સપ્લાય ટેન્ક જે આપણે ટાંકી બનાવેલી હોય તે ઇઝ સો ડિસાઇડેડ ધેટ વોટર કેન બી સપ્લાયડ એટ અ ડિઝાયરેબ પ્લેસ વિથ સફિશિયન્ટ પ્રેશર. એટલે કે ગુરુત્વાકર્ષણ સિસ્ટમમાં ટાંકીની ઊંચાઈ એવી રીતે રાખવામાં આવે છે કે જેથી જરૂરી ઊંચાઈએ છે એ પાણી છે એ પૂરતા દબાણ અને પૂરતા પ્રેશર સાથે છે એ આપણને મળી રહે છે. નોર્મલી ધ ફોલોઈંગ પેરામીટર્સ આર ફોલો એટલે કે આ સિસ્ટમમાં છે એ નીચેના મુજબના પેરામીટર્સ છે એ આપણે ગણવામાં આવે છે. ઓકે, પાઇપની અંદર જે પાણીનું દબાણ છે એ કેટલું રાખવામાં આવે છે? તો કે 2 kg/cm² થી લઈને 7 kg/cm² જેટલું દબાણ છે પાઇપની અંદર છે એ પાણીનું રાખવામાં આવે છે. પછી છે વેલોસિટી ઓફ ફ્લો એટલે કે પ્રવાહનો જે વેગ છે એ કેટલો રાખવામાં આવે છે? તો કે 1 થી લઈને 2 મીટર્સ પર સેકન્ડ સુધીનો છે એ પ્રવાહનો વેગ છે એ રાખવામાં આવે છે. ઘણી બુકમાં 0.9 મીટર્સ પર સેકન્ડ થી લઈને 1.8 મીટર પર સેકન્ડ સુધી પણ આપેલું સાચું રહે, બંને છે એ 1 અને 2ની વેલ્યુની નજીક જ છે. પછી છે ડાયમીટર ઓફ પાઇપ એટલે કે પાઇપનો વ્યાસ છે એ કેટલો રાખવામાં આવે છે? તો કે 10 cm થી લઈને 45 cm સુધીનો રાખવામાં આવે છે. અને વોટર રિક્વાયરમેન્ટ્સ એટલે કે પાણીની જરૂરિયાત જે છે એ કેટલી હોય છે? તો કે 150 થી 200 લિટર પર કેપિટા પર ડે એટલે કે 150 થી 200 લિટર પાણી છે પર પર્સન. બરોબર, અને એને એક દિવસ માટે છે એ આ પાણીની જરૂરિયાત પડે છે. એટલું બધી વસ્તુ રાખી અને કોઈ પણ ટાંકીની છે એ ડિઝાઇન કરવામાં આવે છે. બરાબર, આના માટેના જે જરૂરી સ્ટેપ છે એ આપણે જોઈએ કે આગળ કઈ રીતે કરવામાં આવે. તો કે ડિઝાઇન રિક્વાયરમેન્ટ્સ આર ગિવન ઇન IS 3370-1965 Part 1-4 એટલે કે આના માટેની ડિઝાઇન છે એ તમને IS નો જે કોડ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ 3370-1965 ના Part 1 થી લઈને 4 સુધીમાં આપેલી છે. બરાબર, હવે મારે ટોટલ ક્વોન્ટિટી ઓફ વોટર રિક્વાયરમેન્ટ છે જે વોટર જેટલું જરૂરી છે પાણીની કુલ જરૂરિયાત છે મીટર ક્યુબ પર ડે ની અંદર, તો એ ફાઇન કરવું હોય તો મારે કઈ રીતે કરવાનું? તો કે પોપ્યુલેશન ઓફ એરિયા ગુણાકારમાં શું કરવું પડે? તો કે પર કેપિટા પર ડે રિક્વાયરમેન્ટ એટલે કે વિસ્તારની કુલ વસ્તી ના ગુણાકારમાં શું આવશે? તો કે એક વ્યક્તિની રોજની જરૂરિયાત પાણીની જરૂરિયાત એક વ્યક્તિને કેટલી પડે છે એ એના ગુણાકારમાં આવશે. એના છેદમાં શું કરવું પડે? તો કે 1000. શું કામ? તો કે પાણીની જરૂરિયાત જે હશે એ શેમાં હશે? તો કે લીટરની અંદર હશે. બરોબર, એટલે એ આપણને જે જવાબ મળશે એ શેની અંદર મળશે? તો કે મીટર ક્યુબ પર ડે ની અંદર મળશે. તે પછી છે ઇફ ટોટલ ક્વોન્ટિટી ઓફ વોટર ઇઝ સપ્લાઈડ ઇન 6 અવર્સ 8 અવર્સ ઓર 12 અવર્સ ઇન અ ડે ધેન એટલે કે આ જે મુખ્ય પાઇપમાં જે નિકાસ છે એ 6 કલાકમાં સપ્લાય થતો હોય, 8 કલાકમાં થતો હોય, 12 કલાકની અંદર થતો હોય, તો એને કઈ રીતે ગણવો? મારે કુલ જે નિકાસ છે એ ગણવો હોય મીટર ક્યુબ પર સેકન્ડની અંદર, તો શું કરવું પડે? તો કે ટોટલ ક્વોન્ટિટી ઓફ વોટર રિક્વાયર ઇન મીટર ક્યુબ પર ડે જે આપણે ઉપર ફાઇન કર્યું બરાબર એના છેદમાં શું આવે? તો કે સપ્લાય ડ્યુરેશન એટલે કે 6 કલાક, 8 કલાક અથવા તો 12 કલાક. આમાંથી ગુણાકારમાં શું કરવું પડે? 60 મિનિટ. શું કામ? તો 1 કલાકની અંદર 60 મિનિટ આવેલી છે અને 1 મિનિટની અંદર 60 સેકન્ડ આવેલી છે, એટલે આપણે મીટર ક્યુબ પર સેકન્ડની અંદર જવાબ જોઈએ છીએ, એટલા માટે આપણે આ કન્વર્જેશન છે એ કરવું પડે. બરાબર, એટલા માટે આપણે આને ચેન્જ કરવા પડે. બરાબર, તો આગળ જોઈએ કે આના સ્ટેપ્સ છે એ શું રહેલા છે. બરાબર, જળાશયની ઊંચાઈ શોધવા માટેની જે રીત છે કે નાઉ ધ હાઇટ ઓફ રિઝર્વિયર કેન બી કેલ્ક્યુલેટેડ એસ એટલે કે કઈ રીતે છે એ ફાઇન્ડ થાય. તો ફોર અ ગિવન ડિસ્ચાર્જ ક્યુ એઝ્યુમ ધ વેલ્યુ ઓફ પાઇપ ડાયામીટર ડી એન્ડ વેલોસિટી વી. પાઇપનો નિકાસ ગણી અને પાઇપમાં પાણીનો વ્યાસ અને પાણીનો વેગ અને એનો પાઇપનો વ્યાસ છે એ બંને શું કરવામાં આવે છે? ધારી લેવામાં આવે છે. તેના ઉપરથી છે એ
ઇક્વેશન છે એ ઉપયોગ કરવામાં આવે છે કે q બરાબર a ઇન્ટુ v અને એ સૂત્ર ઉપરથી શું કરવામાં આવે છે અથવા તો વેગ છે એ ફાઇન્ડ કરવામાં આવે છે. જો તમે વ્યાસ ધારો હોય તો આપણને વેગ મળે અને વેગ ધારો હોય તો આપણને વ્યાસ મળે. વ્યાસ એટલે કે એરિયા, એરિયાની અંદર પાઈ બાય 4 ડી સ્ક્વેર નું આપણે સૂત્ર મૂકીએ એટલે આપણને એ રીતે છે એ વ્યાસ છે એ મળી જાય. પછી કેલ્ક્યુલેટ ટોટલ હેડ લોસ મેજર પ્લસ માઇનર યુઝિંગ અ ફોર્મ્યુલા ડિસ્કસ અર્લિયર, એટલે કે આપણે જે ડાર્સી ગેસબીએસનો પછી હેઝન વિલિયમ મેનિંગ્સ નચેજીસનો ઉપયોગ કરી અને અથવા તો નોમોગ્રામની મદદથી એસ ની વેલ્યુ ફાઇન્ડ કરી અને જે આપણે હેડ લોસ જે માઇનોર અને મેજર અને માઇનોર બરાબર ગૌણ અને મુખ્ય જે રહ્યો છે એને આપણે ગોણી લઈએ. તે પછી હેડ લોસ કેન ઓલસો બી કેલ્ક્યુલેટેડ બાય ઇક્વેશન એચ એફ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એલ. હવે હેડ લોસનું બીજું ઇક્વેશન પણ છે એચ એફ બરાબર આઈ ઇન્ટુ એલ. આઈ એટલે કે હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ અને એલ એટલે કે લેન્થ. આપણે આ ઇક્વેશનનો ઉપયોગ છે એ દાખલાની અંદર કરવાનો આવશે એટલે ખાસ આ યાદ રાખજો. તે પછી નાઉ ધ હાઇટ ઓફ રિઝર્વિયર ઇઝ સો કેપ ધેટ ધ વર્ટિકલ્સ ડિસ્ટન્સ બિટવીન ધ લેવલ ઓફ વોટર ઇન ધ રિઝર્વિયર એન્ડ ધ લેવલ ઓફ વોટર એટ ધ એન્ડ ઓફ પાઇપ ઇઝ મોર ધેન ધ ટોટલ લોસ ઓફ એડ, એટલે કે જળાશયની ઊંચાઈ અને જળાશયમાં પાણીની સપાટી વચ્ચે વધુ અંતરમાં કુલ શીર્ષવે જે આપણો હોય એના કરતાં થોડું વધારે હોવું જોઈએ. બરોબર, બંનેની ઊંચાઈ અને જે સપાટી વચ્ચેનું વધુ અંતર છે એ કુલ શીર્ષવે કરતાં થોડું વધારે હોય એવું રાખવાનું હોય છે. બરોબર, આ શું હતું તો કે આપણે જળાશયની ઊંચાઈ છે અથવા તો એનું ડિઝાઇન જે આપણે કરવી છે એના માટેની રીત છે શોધવા માટેની રીત હતી. તો ફર્સ્ટ ઓફ ઓલ પાછા આપણે જોઈ જઈએ એક વખત કે પહેલાં પાઇપનો નિકાસ ગણ લેવાનો ક્યુ આપણે કેટલો જોઈએ છે તે એના ઉપરથી કા વેગ કા વેલોસિટી અથવા તો વ્યાસ બેમાંથી એક ધારી અને એના ઉપરથી આપણે આગળ વધવાનું એટલે પછી ક્યુ બરાબર એ ઇન્ટુ વી મૂકીએ. જો વેગ ધારો હોય તો આપણને વ્યાસ મળે અને વ્યાસ ધારો હોય તો આપણને વેગ મળી જાય. તે પછી ડાર્સી વેજબેલ્સ હેઝન વિલિયમ મેનિંગ્સ ચેઝિસના સૂત્રનો ઉપયોગ અથવા તો નોમોગ્રામની મદદથી એસની કિંમત છે એ ફાઇન્ડ કરવાની આવે છે અને પાઇપની લંબાઈ માટે એચ એફ ઇન્ટુ એસ ઇન્ટુ એલ અથવા તો એચ એફ બરાબર આઈ ઇન્ટુ એલ સૂત્રથી ઘર્ષણના લીધે શીર્ષ વ્યય છે એ પણ ગણવામાં આવે છે. જો બીજા ગૌણ વ્યયો અને શીર્ષ વ્યયો ગણી અને એને કુલ શીર્ષ વ્યયમાં આપણે ઉમેરવામાં આવશે. તે પછી જળાશયની ઊંચાઈ અને જળાશયમાં પાણીની સપાટી વચ્ચે ઉર્ધુ અંતર જે છે એ કુલ શીર્ષ વ્યય કરતાં કેવું હોય છે થોડુંક વધારે હોય છે. મોર આપણે બધું વધારે છે એ એક્ઝામ્પલની અંદર જોશું ત્યારે આપણને ખબર પડી જશે કે કઈ રીતે હોય છે. બરોબર, તે પછી આપણે હવે આગળ જોઈએ નેક્સ્ટ. હવે કમ્પાઉન્ડ પાઇપ એન્ડ ઇક્વિવેલન્ટ પાઇપ, એટલે કે સંમિશ્રિત પાઇપ અને સમકક્ષ પાઇપ છે એ કેને કહેવામાં આવે છે. તો સમટાઇમ્સ વાઇલ લાઈંગ અ પાઇપલાઇન વી હેવ અ કનેક્ટ અ પાઇપ ઓફ ડિફરન્સ લેન્થ એન્ડ ડાયામીટર વિથ વન અનધર ટુ ફ્રોમ ધ પાઇપલાઇન. સચ પાઇપલાઇન ઇઝ કોલ્ડ કમ્પાઉન્ડ પાઇપ ઓર પાઇપ્સ ઇન સિરીઝ, એટલે કે જુદા જુદા વ્યાસવાળી ધરાવતી પાઇપોને શ્રેણીમાં જોડી અને જે પાઇપ બને છે એને શું કહેવામાં આવે છે તો કે સંમિશ્રિત પાઇપ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આ જે પાઇપ છે એ શું છે તો કે હાઇટની લેન્થ એટલી જ છે, આનો ડાયામીટર નાનો છે, આની લેન્થ એટલી છે એનો ડાયામીટર મોટો છે, પણ જ્યારે આની લેન્થ છે એ નાની છે એનો ડાયામીટર પણ નાનો છે. પરંતુ આની અંદર જે નિકાસ થાય એ તો હર સરખો ને સરખો રહેવાનો છે, કંઈ આપણે અહીંથી જેટલી એન્ટ્રી કરી શકશું એટલું જ આમાં વધશે અને આમ આવશે. આની અંદરથી ક્યુ બરાબર શું થશે તો ક્યુ બરાબર ક્યુ વન પ્લસ ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી થઈ જાય. બરાબર, એક વસ્તુ એ થાય. ધીસ ડિસ્ચાર્જ વિલ બી કન્ટિન્યુઅસ ઇન કમ્પાઉન્ડ પાઇપ. બરાબર, તો ડિસ્ચાર્જ વાત થઈને કે સંમિશ્રિત પાઇપના દરેક ઘટકના પ્રવાહ દર કેવો હોય છે તો કે ચડ હોય છે, એટલે ક્યુ બરાબર ક્યુ વન પ્લસ ક્યુ ટુ પ્લસ થાય. બરાબર, તે પછી છે સમટાઇમ્સ અ કમ્પાઉન્ડ પાઇપ ઇઝ રિક્વાયર્ડ ટુ બી રિપ્લેસ્ડ બાય ધ પાઇપ ઓફ યુનિફોર્મ ડાયામીટર એન્ડ ઓફ ધ સેમ લેન્થ એઝ ધેટ ધ કમ્પાઉન્ડ પાઇપ, સો ધેટ ધ લોસ ઓફ હેડ એઝ વેલ એઝ ધ ડિસ્ચાર્જ ઇઝ ધ સેમ ઇન બોથ ઓફ ધ કેસ. ધ ન્યૂ પાઇપ ઓફ યુનિફોર્મ ડાયામીટર ઇઝ કોલ્ડ ઇક્વિવેલન્ટ પાઇપ એન્ડ ઇટ્સ ડાયામીટર ઇઝ કોલ્ડ ઇક્વિવેલન્ટ સાઇઝ ઓફ ધ પાઇપ, એટલે કે સંમિશ્રિત પાઇપો જે છે એનો કુલ શીર્ષ વ્યય દરેક પાઇપમાં થતા શીર્ષ વ્યયના સરવાળા બરાબર હોય છે. સંમિશ્રિત પાઇપની જગ્યાએ સમાન પ્રવાહ દર ધરાવતી એક સરખા વ્યાસવાળી પાઇપ મૂકી શકાય છે જેને આપણે શેના વડે ઓળખીએ છીએ તો કે સમકક્ષ પાઇપ વડે ઓળખીએ છીએ અને એના વ્યાસને આપણે શેના વડે ઓળખીએ તો કે સમકક્ષ સાઇઝ પાઇપ વડે ઓળખીએ છીએ. બરોબર, એની અંદર આપણે બંને ઇક્વેશનો જોઈએ કે કઈ રીતે છે.
ઓર કમ્પાઉન્ડ પાઇપ. કમ્પાઉન્ડ પાઇપ એટલે કે સમમિશ્રિત પાઇપ, એમાં બધી ડાયામીટર કેવા છે તો કે અલગ અલગ રહેલા છે. તો આપણા માટે એચએફ જે હેડ લોસ માટેનું જે ઇક્વેશન હતું એ શું હતું, તો કે એચએફ બરાબર એફ એલ ક્યુ સ્ક્વેર ના છેદમાં 3 × 10^5. હવે આ માટે શું કરવું પડે, તો કે આને પાઇપ 1 અને પાઇપ 2 અને આને પાઇપ 3 કહી દો, તો એમાં શું થશે, તો કે બધાની લેન્થ અને શું થશે, તો કે ડાયામીટર બંનેનો ચેન્જ છે. ક્યુ બરાબર શું થશે, ક્યુ 1 ક્યુ 2 અને ક્યુ 3 બંનેમાં સેમ છે, બધામાં સેમ રહેશે, એટલે ઈ ક્યુ 1 ક્યુ 2 અને ક્યુ 3 ની જગ્યાએ ક્યુ લખી શકીએ. તો આપણને નવું ઇક્વેશન શું મળશે, તો કે એચએફ બરાબર શું મળશે, તો કે એફ એલ 1 ક્યુ સ્ક્વેર ના છેદમાં 3 × d^5 પ્લસ એફ એલ 2 ક્યુ સ્ક્વેર ના છેદમાં 3 × d^5 પ્લસ એફ ઇન્ટુ એલ 3 ક્યુ સ્ક્વેર ના છેદમાં 3 × d^3 5. બરોબર, આ ઇક્વેશન છે. આની અંદરથી એફ છે એ કોમન છે, ક્યુ સ્ક્વેર એ કોમન છે, છેદમાં 3 છે એ કોમન છે. તો એ બધામાં સેમ રહેવાથી આપણે એને શું કરીએ છીએ, બહાર કાઢીએ, એટલે આપણે નવું ઇક્વેશન શું મળે છે, તો કે એફ ક્યુ સ્ક્વેર ના છેદમાં 3 કૌંસમાં એલ 1 ના છેદમાં d^1 5 પ્લસ એલ 2 ના છેદમાં d^2 5 પ્લસ એલ 3 ના છેદમાં d^3 5 છે, એ આપણને કમ્પાઉન્ડ પાઇપ માટે હેડ લોસ કરવા માટેનું ઇક્વેશન છે એ આપણને બહુ મળે. બરાબર, નેક્સ્ટ આપણે જોઈએ કે ફોર ઇક્વિવેલન્ટ પાઇપ. બરાબર, ઇક્વિવેલન્ટ પાઇપ છે આપણે કઈ ભાઈ સમકક્ષ પાઇપ જે છે એના માટે શું થાય, તો કે એનો ડાયામીટર એ સેમ રહેવાનો છે છેલ્લે સુધી, એની લેન્થ ક્યાંય ચેન્જ થવાની નથી. તો એચએફ બરાબર જે એફ એલ ક્યુ સ્ક્વેર ના છેદમાં 3 × d^5 છે, ઇક્વેશન એમ નંબર છે. હવે બંનેમાં હેડ લોસ તો છે એ કેવો છે, તો સરખો છે, સિન્સ બોથ ઓફ ધ હેડ ઇઝ સેમ ઇન બોથ ઓફ ધ પાઇપ્સ, એટલે કે બંને પાઇપની અંદર કેવો છે હેડ લોસ કેવો થશે, તો કે સરખો થાય છે. એના લીધે શું થશે, તો કે એફ એલ ક્યુ સ્ક્વેર ના છેદમાં 3 × d^5 ઇક્વિવેલન્ટનું સૂત્ર છે એ મૂક્યું, અને આ જે સૂત્ર છે એ કમ્પાઉન્ડ પાઇપનું જે આપણે આગળ પેન કર્યું હતું કે એફ ક્યુ સ્ક્વેરના છેદમાં 3 કૌંસમાં એલ 1 ના છેદમાં d^1 5 પ્લસ એલ 2 ના છેદમાં d^2 5 પ્લસ એલ 3 ના છેદમાં d^3 5 જે આ ઇક્વેશન છે એ આપણે મૂકીએ. હવે આની અંદર જે છે બરાબરની બંને સાત બાજુ એફ એફ કેન્સલ, ક્યુ સ્ક્વેર કેન્સલ, 3 3 કેન્સલ, તો વધે શું, તો કે એલ ના છેદમાં d^5 અને આ બાજુ છે એ આખો કાઉન્ટ એલ 1 ના છેદમાં d^1 5 એલ 2 ના છેદમાં d^2 5 પ્લસ એલ 3 ના છેદમાં d^3 5. એટલે આપણને જે ઇક્વેશન મળે એ શું મળે, તો એલ ના છેદમાં d^5 બરાબર એલ 1 ના છેદમાં d^5 પ્લસ એલ 2 ના છેદમાં d^2 5 પ્લસ એલ 3 ના છેદમાં d^3 5. જે આપણને આ ઇક્વેશન મળે એ શું છે, તો કે આપણને કમ્પાઉન્ડ પાઇપ આપ્યું હોય અને એના ઉપરથી આપણને એમ કીધું હોય કે એની જગ્યાએ ઇક્વિવેલન્ટ પાઇપ અથવા તો સમકક્ષ પાઇપ છે એના ડાયામીટરની અથવા તો એની લેન્થની ગણતરી કરવી હોય, તો એ આપણે આ સૂત્રની મદદથી છે એ ડાયરેક્ટ કરી શકીએ છીએ. ઓકે, આપણે આ વિડિયો લેક્ચરની અંદર કુલ 3 ટોપિક જોયા, જેમાંની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું જોયું, તો કે હેજન વિલાણનો નોમોગ્રામ હતો. નોમોગ્રામ શું હતો, તો કે એ એક એવો ગ્રાફ હતો કે જેમાં જુદા જુદા વેરિયેબલ દર્શાવતી રેખાઓ ચોક્કસ અંતરે ગોઠવેલી હોય છે, અને એ દરેક રેખાઓ પર અમુક મૂલ્ય હોય છે, જે ન્યૂનતમથી માંડીને મહત્તમ કિંમતો સ્કેલ ઉપર લખો. આ રેખાઓ સીધી ત્રાસી કે વક્રાકાર પણ હોઈ શકે છે. પાઇપની ડિઝાઇન કરવા માટે હેઝન વિલિયમમાં પહેલાં ફોર્મ્યુલા આપ્યું હતું, એ શું હતું, તો ક્યુ બરાબર 0.278 × c × d^2.63 × i^0.54. આ જે સૂત્ર હતું એના મદદથી ગણતરી કરવી છે એ ખૂબ જ અઘરી અને કંટાળાજનક હતી. માટે હેઝન વિલિયમે શું કર્યું, તો કે એક નોમોગ્રામની રચના કરી અને એના ઉપરથી શું કર્યું, તો કે એને બે વેરિયેબલ આપણે કોઈ પણ જાણતા હોય તો એના ઉપરથી આપણે બાકીના બે વેરિયેબલ છે એ શોધવા માટેની છે એ ટેકનિક છે એ ગોતવી. આની અંદર જે 4 વેરિયેબલ રહેલા છે એ કયા કયા છે, તો ક્યુ એટલે કે નિકાસ, ડી એટલે કે વ્યાસ ડાયામીટર, એચએફ એટલે કે હેડલોસ એટલે કે સીસ્વે, અને વી એટલે કે વેલોસિટી એટલે કે વેગ. બરોબર, તે પછી આપણે શું જોયું, ઓકે, જળાશયની ઊંચાઈ શોધવા માટેની જે ટેકનિક્સ રહેલી હતી તે જોઈ. બરોબર, કોઈપણ ગામ કે શહેરમાં આપણે કોઈપણ પાઇપલાઇનની ડિઝાઇન કરવી હોય, બરોબર, પાઇપ પાણી આપવા માટે, તો એની માટેની કેટલી રીતો વપરાય છે, તો કે 3 રીતો છે એ વાપરવામાં આવે છે, જેમાં ગુરુત્વાકર્ષણ સિસ્ટમ, ગુરુત્વાકર્ષણ અને પમ્પિંગ સિસ્ટમ અને ખાલી પમ્પિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. બરોબર, ગુરુત્વાકર્ષણ સિસ્ટમ અને ટાંકીની ઊંચાઈ એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પાણી છે એ પૂરતી ઊંચાઈ પૂરતા દબાણ બધે જ મળી રહે. બરાબર,
પાણીની જરૂરિયાત ગોતવા માટેનું સૂત્ર શું હતું? તો કે વિસ્તારની કુલ વસ્તી ના ગુણાકારમાં એક વ્યક્તિની રોજની જરૂરિયાત ના છેદમાં અજય. અને મુખ્ય પાઇપનો નિકાસ ગણવા માટેનું ઇક્વેશન શું હતું? તો કે પાણીની જરૂરિયાત ના છેદમાં પાણી પુરવઠો આપવાના કલાક ગુણાકારમાં 3600, એટલે કે 60 મિનિટના અને 60 સેકન્ડ બંનેનો ગુણાકાર. ઓકે, એના ઉપરથી જળાશયની ઊંચાઈ શોધવા માટેની રીત શું હતી? તો કે પાઇપનો નિકાસ પહેલાં આપણે ગોતી લેવાનો, એના ઉપરથી વેગ અથવા તો વ્યાસ ધારી લેવાનો, પછી ક્યુ બરાબર એ વાળું સૂત્ર ઉપયોગ કરી ને એ ખબર આપણને વ્યાસ ખબર હોય તો વેગ મળે, વેગ ખબર હોય તો વ્યાસ મળે. તે પછી એજન વિલિયમ મેનિંગ કે ડાર્સી વેઇઝબ્લેનો ઉપયોગ કરી અને એસની કિંમત અથવા તો આઈની કિંમત મળી જાય, અને એના ઉપરથી એચએફ બરાબર આઈ ઇન્ટુ એલનો સૂત્ર ઉપયોગ કરી અને શીર્ષવેગ ગણવામાં આવે. બીજા શીર્ષવેગો ગણી અને કુલ શીર્ષવેગ પછી ગણવામાં આવે. અને જળાશયની ઊંચાઈ છે, જળાશયમાં પાણીની સપાટી વચ્ચે ઉર્ધ્વ અંતર અને કુલ શીર્ષવેગ શું હોય છે? થોડુંક ઓછું હોય છે. બરોબર, સમમિશ્રિત પાઇપ અને સમકક્ષ પાઇપ કેને કહેવામાં આવે છે? તે પછીનો ટોપિક આપણે એ જોઈએ. એટલે કે જુદા જુદા વ્યાસ ધરાવતી પાઇપોને શ્રેણીમાં જોડીને જે પાઇપ બનાય તેને શું કહેવામાં આવે છે? તો કે સમમિશ્રિત અથવા તો કમ્પાઉન્ડ પાઇપ તરીકે ઓળખવામાં આવે છે. અને સમમિશ્રિત પાઇપને સ્થાને સમાન પ્રવાહ દર ધરાવતી એક સરખા વ્યાસવાળી પાઇપ મૂકી શકાય છે, જેને સમકક્ષ પાઇપ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કમ્પાઉન્ડ પાઇપ માટે આપણે એચએફનું ઇક્વેશન ધારવું તો શું મળ્યું હતું? તો કે એફ ક્યુ સ્ક્વેર ના છેદમાં 3 કૌંસમાં L1 ના છેદમાં D1 રેસ્ટ 5 પ્લસ L2 ના છેદમાં D2 રેસ્ટ 5 પ્લસ L3 ના છેદમાં D3 રેસ્ટ 5. ત્યારે ઇક્વેલેન્ટ પાઇપનું સૂત્ર શું હોય? તો કે એફ બરાબર એચએફ બરાબર એફ ઇન્ટુ એલ ઇન્ટુ ક્યુ સ્ક્વેર ના છેદમાં 3 ઇન્ટુ D રેસ્ટ 5. અને આના બંને ઉપરથી એક આપણને કોઈનો બંનેમાંથી એકનો ડાયામીટર ફાઇન કરવાનો કીધું હોય તો એ આપણે કરી શકીએ. એના માટેનું ઇક્વેશન આપણને શું મળ્યું હતું? તો કે એલ ના છેદમાં D રેસ્ટ 5 બરાબર L1 ના છેદમાં D1 રેસ્ટ 5 વત્તા L2 ના છેદ વત્તા L3 ના છેદમાં D3 રેસ્ટ 5. બરાબર, આ ઇક્વેશન છે એ આપણને મળ્યા હતા. ઓકે, થેન્ક યુ.